वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ 74મું ચાલુ કથા પ્રસંગ ભગવાન શ્રીહરિના પ્રાગટ્યનો દિવસ છે। મહારાજના પ્રાગટ્યના પ્રસંગે રામનવમી કે હરિજયંતીના દિવસે દેશ દેશાંતરના ભક્તો પૂજન કરે છે, પ્રાર્થના કરે છે। સ્ત્રી ભક્તોએ પૂજન કર્યું, પ્રાર્થના કરી, એ જ પ્રસંગ હજી ચાલી રહ્યો છે। સદગુરુ આધારાનંદ સ્વામી આ પુર 8 તરંગ 74માં એક આશ્ચર્યકારી વાત કરે છે, એક વન્ડરફુલ વાત કરે છે। सत्संग के जेते नियम ही मोक्ष के हे देनार, नियम रूप हरि होई कर जन प्रति रहे तनुधार। सत्संग के जेते नियम ही मोक्ष के हे देनार। चालू कथा प्रसंग छे। બાઈઓ ભાઈઓની કેવી સમજણ હતી આધારાનંદ સ્વામી લખે છે, આ સત્સંગનો સાર શું હતો સ્વામી લખી રહ્યા છે। સત્સંગના જેટલા નિયમ છે એ મોક્ષને આપનારા છે, સુખને આપનારા છે, શાંતિને આપનારા છે। આનાથી વિરોધમાં આપણે એમ કહીએ તો નિયમને જે લોપે છે એને દુઃખ આવે છે, અશાંતિ આવે છે, ઉદ્વેગ આવે છે। માટે શ્રીહરિ સંતો હરિભક્તો સાથે નિયમરૂપી શરીર ધારણ કરીને રહે છે। નિયમરૂપ હરિ હોય કર જન પ્રતિ રહે તનુધાર। ભગવાન પ્રગટ થાય છે કેવી રીતે? ક્યારેક કચ્છ અવતાર, ક્યારેક મત્સ્ય અવતાર, ક્યારેક વામન અવતાર, ક્યારેક વરાહ અવતાર, અલગ અલગ રૂપ, અલગ અલગ રીતે પ્રભુ પ્રગટ થાય છે। આધારાનંદ સ્વામીએ ભગવાનના પ્રાગટ્યની રીત બતાવી, નિયમરૂપ હરિ હોઈ કર જન પ્રતિ રહે તનુધાર। આ સત્સંગમાં નિયમરૂપી શરીર ધારણ કરીને ભગવાન રહે છે, એટલે કે ભગવાનની આજ્ઞા વચન જે નિયમ છે એ જ ભગવાનનું શરીર છે, એટલે કે ભગવાન સાક્ષાત છે। આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં એક વાત લખી, આપણા ઘણા બધા ગ્રંથોમાં છે, પણ સ્વામીએ ખૂબ સુંદર વર્ણન સાથે વાત લખી। ભગવાનની મૂર્તિ, ભગવાનના વચન, ભગવાનનું ધ્યાન અને ભગવાનના ચરિત્ર, આ ચારે વસ્તુ ભલે જુદી દેખાય છે પણ ચારે એક જ છે, ચારેનું ફળ પણ એક સરખું જ છે।
એક મૂર્તિની સેવા કરે છે, એક મૂર્તિની આજ્ઞા પાળે છે. અમારા જેવા સંતો મૂર્તિની સેવા મંદિરમાં બેસીને કરે છે, તમારા જેવા ગ્રહસ્થો નોકરી બિઝનેસ ધંધો ઘર કામ એની અંદર ભગવાનની અણીશુદ્ધ આજ્ઞા પાળે છે. અલગ અલગ છે પણ ફળ બંનેનું સરખું છે. મૂર્તિનું ધ્યાન કરે છે, અમારા જેવા સાધુ સંતો મંદિરમાં બેસીને ધ્યાન કરે, તમારા જેવા ગ્રહસ્થ ભક્તો અત્યારે ઘરે બેસી મહારાજની કથા સાંભળો છો, મહિમાથી સાંભળો છો. લખી રાખો કેટલી અદ્ભુત વાત છે. વાલા ભક્તો, આ ગ્રંથ મને વાંચવા મળે છે, વિચારવા મળે છે, મને એટલો બધો આનંદ થાય કે આપણને કેવા ગ્રંથો મળ્યા. એમ થાય આધારાનંદ સ્વામીને આપણે કરોડ કરોડ વખત વંદન કરીએ ને તો પણ ઓછું પડે, આટલી કૃપા સ્વામી કરીને ગયા છે. શ્રીજી મહારાજ નિયમરૂપી શરીર ધારણ કરીને આ સત્સંગમાં રહ્યા છે. બે દિવસ પહેલા શનિવારે આપણે 7-11 અમેરિકાનો જે સ્ટોર છે એનું ઉદાહરણ આપી 7-11 સબ્જેક્ટને લઈને નિર્વિકલ્પ ઉત્તમ અતિ આના ઉપર કથા કરી હતી. ભક્તોને એટલી બધી ગમી, એટલા સારા સારા બધાના ફીડબેક આવી રહ્યા છે. તમે ન સાંભળ્યું હોય તો એકવાર ચોક્કસ સાંભળજો, આ કથાનો સાર પણ એટલો જ છે. તમામ શાસ્ત્રોનો અર્ક હતો આજ્ઞા અને ઉપાસના. અક્ષરધામ સુધી પહોંચવાની આ બે પાંખ છે. પંખીની બંને પાંખનો સરખો મહિમા છે, એ ડાબી હોય તોય શું, જમણી હોય તોય શું, એનું નામ આજ્ઞા હોય તોય શું, ઉપાસના હોય તોય શું. કોઈ પણ પાંખ કપાય, પંખી આકાશમાં ગતિ ન કરી શકે એવી રીતે આજ્ઞા કે ઉપાસનામાંથી કોઈ પણ પાસું નબળું પડ્યું એ અક્ષરધામ સુધી ન પહોંચી શકે. ઉપાસનાને આજ્ઞા અન્ય અન્ય સહાયક છે, અન્યોન્ય પૂરક છે, એકાબીજા વિના અધૂરા છે. ઉપાસના છે પણ આજ્ઞા નથી પાળી શકતો, સમજો એની ઉપાસના કાચી છે. આજ્ઞા ઘણી પાળે છે, ભગવાનની મૂર્તિનું એને બળ નથી, તો સમજો કે ક્યાંક એની આજ્ઞા પણ ખોટી છે, બાકી એ ભગવાનની ઉપાસના અણી શુદ્ધ કરી શકે. અન્યોન્ય સહાયક છે, અન્યોન્ય પૂરક છે, અને આ બે પાંખ મજબૂત બને ને અક્ષરધામ સુધી એને કોઈ રોકી ન શકે. ઉપાસના એટલે શું, આજ્ઞા એટલે શું, એ સમજવા માટે આપણી કથા ચાલે છે. 7-11 દ્રષ્ટાંતથી ખૂબ સરસ આ આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ, પણ એ પ્રાર્થના હૃદયથી નથી કરતા, સમજણથી નથી કરતા. આ પ્રાર્થનાની કથા સાંભળી સારા સારા હરિભક્તો, સારા સારા આપણા લોયાધામ પરિવારના હરિભક્તોએ જે વાત કરી, સ્વામી આટલા વર્ષોથી ગાઈએ છીએ સાંભળીએ છીએ આજે ખબર પડી. વાલા ભક્તો, તમે નહીં હું પણ આ શાસ્ત્રો વાંચું છું ને, ઘણી વાત મારા મગજમાં આજે ખબર પડે છે. આપણે કોઈ ગોપાળાનંદ સ્વામી નથી, મુક્તાનંદ સ્વામી નથી, બસ જાગ્યા ત્યારથી સવાર આપણને ખબર પડી જાય, સમજાઈ જાય ત્યારથી આપણે ચેતી જઈએ, જાગી જઈએ, હવે આમ કરવી છે, હવે હૃદયથી પ્રાર્થના કરવી છે. એ કથા તમે સાંભળી લેજો, જાજી વાત નથી કરતો, સાગરની વાત આપણે વાંચીએ. નિયમરૂપી શરીર ધારણ કરીને શ્રીહરિ આ સત્સંગમાં રહ્યા છે, એટલા માટે શિક્ષાપત્રી મહારાજનું સ્વરૂપ છે, વચનામૃત મહારાજનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી એ આજ્ઞા સ્વરૂપ છે, વચનામૃત એ ઉપાસના સ્વરૂપ છે. મનુષ્યથી લઈને દેવતાઓ સુધીના બધા જ દેહધારી જીવો પોતાના દેહને સુખરૂપ માને છે, પણ હકીકતમાં દેહ જ અપાર દુઃખરૂપ છે. જેને સત્સંગ થયો છે તેઓ દેહને દુઃખરૂપ માને છે અને જીવનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરીને દુર્લભ આત્મસુખને મેળવે છે. દેહ અને આત્મા, દેહ નાશવંત છે આપણે બધા જાણીએ છીએ. હા, વ્યવહારિક વાત એ સાચી છે કે દેહનું જતન કરવું જોઈએ, એને સાચવવો જોઈએ, એટલો તોડી પણ ન નાખવો જોઈએ કે આપણે ભક્તિ ન કરી શકીએ, અને એટલો એને ચડાવી પણ ન દેવો જોઈએ કે આપણે ભક્તિમાં નબળા પડી જઈએ. હમણાં
વાત કરી અક્ષય તૃતીયાની. આવતીકાલે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો અત્યંત મહિમાવંત દિવસ અક્ષય તૃતીયાનો છે. આવતીકાલથી હરિકૃષ્ણ મહારાજ ચંદનના વાઘા ધારણ કરશે. આવતીકાલથી ભારતના તમામ વૈષ્ણવ પરંપરાના મંદિરો એમાં દિવ્ય ઉત્સવો થશે. વૃંદાવનમાં બાકે બિહારીજી મહારાજ એમના ચરણારવિંદના દર્શન, કોઈ વૃંદાવન ગયા હોય દર્શન કર્યા હોય ને ખબર છે, દાદા અમે વર્ષો પહેલાં પરીક્ષા આપવા જતા મને યાદ છે 3 કિલોમીટરની લાઈન, કેટલી પરીક્ષા આપવાની નહીં દર્શન કરવાની દાદા, પરીક્ષામાં તો સંસ્કૃતની પરીક્ષામાં તો કાગળ આવડતા હોય. બદ્રીનાથ ભગવાનના દરવાજા ખુલવાના છે, પણ અખાત્રી જ છે ચારધામની યાત્રા ખુલ્લી થાય છે. અમે સંતો ગુરુજી સાથે ચારધામની યાત્રાએ ગયા, એક સત્ય ઘટના દાદા. અમે 40 સંતો હતા, 10 હરિભક્તો હતા, એક મોટી બસ, પણ આપણી બસ ઉપર હિમાલયના ડુંગર ઉપર એલાવ નહીં એટલે ત્યાંથી પછી નાની બસ લેવી પડે, એટલે 2 બસ થઈ. 2 બસમાં અમે સંતો ભક્તો વેચાયા. આગળ ગાડી ચાલતી હતી, એમાં કેદારનાથ જવાનું હતું, ત્યાંથી પછી આવ્યા અમારે યમનોત્રી જવાનું હતું. હવે કેદારનાથ યમનોત્રી અઘરામાં અઘરી આ 2 યાત્રા છે, એમાં 2 માર્ગ છે, કાં ચાલીને જવું પડે પગપાળા અથવા તો ટટ્ટુ કે ઘોડા ઉપર જવું પડે. એટલે ગુરુજીએ કહ્યું કોને ચાલવું છે ને કોને ઘોડા ઉપર જવું છે. ચાલનારા સંતો ભક્તો 8-10 હતા, બાકી બધા કેવા હતા, ઘોડાવાળા. હવે થયું શું, થોડો સમય થયો એટલે ચાલનારા સંતો થાકી ગયા. ઉત્સાહ હોય શ્રદ્ધા હોય પણ કેટલી વાર ટકે દાદા, એટલે ચાલનારા સંતો થાકી ગયા. અને ચાલનારા સંતો વિચારે કે આપણે ઘોડો લીધો હોત તો સારું હતું. ઘોડા ઉપર બેઠેલા સંતો, હું પણ ઘોડા ઉપર બેઠો હતો, એ પણ એવા થાકી ગયા, કારણ કે તો ખચ્ચર હતા, હાડકે હાડકા છૂટા પાડી દે આપણા. એ કેવા ચાલતા હતા, 50 કેદારનાથ ગયા ત્યારે લગભગ 40 જેટલા ઘોડા લીધા હતા, એમાં 20 જણા તો ઘોડા છોડીને અધવચ્ચે છોડીને ચાલતા ચાલતા ઉપર આવ્યા હતા દાદા. ઉપર બેઠા હતા એ થાક્યા હતા, નીચે ચાલતા એ થાક્યા હતા. એમાં એક ઘટના, જાનકી ચટ્ટી નામની જગ્યા છે, ત્યાંથી પછી આગળ કેદારનાથ જવાનું હોય ઘણા કિલોમીટર સુધી ચાલવાનું છે, 7-8 કિલોમીટરનો રસ્તો છે, એમાં વચ્ચે 3 કે 4 કિલોમીટર એક નાનો સ્ટોપ આવે, ત્યાં બધા ઘોડાવાળા ચાલવાવાળા બધા વિસામો કરે, મોટી જગ્યા છે ખુલ્લી. ત્યાં અમે જેટલા સંતો ઘોડાવાળા હતા ને ટટ્ટુવાળા, આમ તો ઘોડો ન કહેવાય ને ટટ્ટુ જ કહેવાય ખચ્ચર, એ ટટ્ટુવાળા જેટલા સંતો હતા ને એ બધા સંતો ત્યાં જેમ ગાડીમાં પેટ્રોલિંગ કરે ડીઝલ ગેસ નાખે એવી રીતે ત્યાં ફીડિંગ સ્ટેશન છે, ઘોડાઓને ગોળ ખવડાવવામાં આવે. હિમાલયમાં આવા ચડાવવાળા રસ્તા ઉપર માણસોને ખેંચી જવાના એટલે ઘોડાઓને ગોળ ખવડાવે, પણ નક્કી હોય કે આટલો જ ગોળ ખવડાવવાનો. અને ઘોડાઓ એવા લાતે લાતે બાંધે, એકાબીજાનો ગોળ ખાવા માટે ગુરુજીને દયા આવી. એ જે ઘોડાવાળા માલિક હતા એને બોલાવીને કહ્યું કે આ ઘોડાઓ આટલા ભૂખ્યા છે, એને થોડો વધારે ગોળ ખવડાવો, પૈસા અમે આપી દઈશું. ત્યારે ઘોડાના માલિકે એક સરસ વાત કરી, ગુરુજીએ અનેક વાર સંતોની સભામાં વાત કરી, એણે શું કહ્યું ખબર, સ્વામીજી આ ઘોડાઓને કેટલો ગોળ ખવડાવો ને અમને ખબર છે, વધારે ખવડાવશો ને તો તમને ઉપરથી નીચે નાખશે. શું કહ્યું, આ ઘોડાઓને શરીરની ક્ષમતા માટે કેટલું જમાડવું હોય અમે દરરોજના અભ્યાસો છે એટલે અમને ખબર છે, આપણું શરીર છે ને ઘોડા જેવું છે, આત્મા છે ને અશ્વાર છે, અશ્વારે પોતાના ઘોડાને કેળવવો પડે, પોતાના ઘોડાને કંટ્રોલમાં રાખવો પડે, અને જે અશ્વાર પોતાના ઘોડાને કંટ્રોલ ન કરી શકે એ અશ્વારની શું દશા થાય, એ અશ્વારને નીચે પછાડે, નીચે પછાડીને મારી પણ નાખે. આપણે જોઈએ છીએ આ શરીરને તોડી નાખવું
એ પણ શાસ્ત્ર ના પાડે છે. અને શરીરને આસક્તિમય બની અત્યંત સાચવવું. આપણા પીવડા મહારાજને તો વર્ષમાં એકવાર અભિષેક થાય દાદા, અને આ શરીર રૂપી ઠાકોરજીને કેટલો અભિષેક થાય? દરરોજ. મહારાજ તો વર્ષમાં એકવાર પંચામૃતથી અભિષેક કરતા હોય, સ્નાન કરતા હોય, અને આ શરીર રૂપી ઠાકોરજી કેટલા અમૃતોથી અભિષેક કરે. બાથરૂમમાં પાવડરના ડબ્બાને ડબ્બા. કહેવા માગું છું એ અત્યંત આસક્તિથી શરીરનું પોષણ કરનારા એ બધાના આત્માને શરીરરૂપી ઘોડો એક દિવસ ખાડામાં નાખે છે. કેવી સરસ આ વાતો આવે છે સાંભળજો. જેને સત્સંગ થયો છે તેવો દેહને દુઃખરૂપ માને છે, અને જીવનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરીને દુર્લભ આત્મસુખને મેળવે છે. સત્સંગી ભક્તો આત્માને જીવને પ્રધાન માને છે, એટલે એકાદશીનો ઉપવાસ કરશે, શરીરને થોડું કષ્ટ પડે એવું કરશે સામેથી, છે કે નહીં? દુઃખને સમજણપૂર્વક સ્વીકારવું એનું નામ તપ. આજે દાદા બધાએ ઉપવાસ કર્યો છે, આપણા તરલ ભગતને, જ્ઞાન સ્વામીને, ઋષિ સ્વામીને, મુકુંદ ભગતને, બધા ઉપવાસી છે. આજે સંતોને નિયમ છે મહિનામાં 4 ઉપવાસ કરવાના, અમાસનો ઉપવાસ હોય. આ વખતે અમાસ શનિવારે હતી, શનિવારે સેવા ઘણી બધી હોય એટલે સંતોએ થોડું શું કરી નાખ્યું, ફેરફાર કરી દીધો, શનિવારની જગ્યાએ આપણે સોમવારે કરી દઈએ. દુઃખને સમજણપૂર્વક સ્વીકારવું એનું નામ તપ, અને દુઃખને રડતા રડતા સ્વીકારવું એનું નામ તાપ, સંતાપ. શરીરને કષ્ટ આપે છે શા માટે? આત્માને મજબૂત કરવા માટે. વાત સાચી ને? કોણ? જે સત્સંગી છે તે. આત્મા વિના જેટલું સુખ માને છે તે જન તેટલો અજ્ઞાની છે. તેને બ્રહ્માના જેવું સુખ મળે તો પણ ક્યારેય દુઃખ ટળતું નથી. ભગવાનને પામવાના માર્ગ સિવાયના બીજા જેટલા માર્ગ છે તેના ઉપર જીવ પ્રાણી માત્ર દોડતા જ રહે છે. જેમ જેમ વધારે દોડે છે તેમ તેમ સુખના માર્ગથી દૂર થતા જાય છે. કેવી અદ્ભુત વાતો છે! તે જીવ દુઃખને જ અપાર સુખ માને છે, તેથી તેને લગારે દુઃખ મનાતું નથી. સર્પ જેને કરડી જાય એને કડવો લીમડો પણ કેવો લાગે? કડવો ન લાગે, મીઠો લાગે. એમ માયા અને મોહ જેને વ્યાપી જાય એને સંસારનું દુઃખ પણ દુઃખ ન લાગે, કેવું લાગે? સુખ લાગે. ખોટામાં સુખ મેળવવા માટે આજે કરોડો જીવ મરે છે, છતાં જીવ ખોટા સુખને છોડતો નથી, કારણ કે તેની બુદ્ધિ ઉપર મોહનું આવરણ આવી ગયું છે. કેવી વાત આવી! હું પ્રશ્ન પૂછું, દુઃખમાં પણ જીવને દુઃખ નથી મનાતું અને સુખ મનાય છે, એનું કારણ શું? બુદ્ધિમાં મોહ વ્યાપી ગયો છે. શું કારણ છે દાદા? હું એમ પૂછું, લીમડો તો કડવો હોય છતાં કોઈક માણસને કડવો નથી લાગતો, મીઠો હોય એમ કડવા લીમડાને ખાય છે, તો કારણ શું? એને કાળો નાગ કરડ્યો છે. એવી જ રીતે જગતના દુઃખને જીવ દુઃખ નથી માનતો, સુખ માનીને આગળ વધે છે. આજે આપણે જોઈએ લોકો કેવા દુઃખના માર્ગે આગળ વધી રહ્યા છે, કેવી રીતે આગળ. બુદ્ધિમાં મોહનું આવરણ, બુદ્ધિમાં મોહનું આવરણ. અંગ્રેજીનો શબ્દ છે બ્રેઇન વોશ. કયો શબ્દ છે દાદા? ભણેલો હોય, એજ્યુકેટેડ હોય, કરોડોપતિનો દીકરો હોય, દીકરી હોય, અને કેડ ઉપર બોમ્બ બાંધી સુખી થવા નીકળે છે. બોલો, કેડ ઉપર બે બોમ્બ બાંધી કલ્યાણ મેળવવા નીકળે છે દાદા, મોક્ષ મેળવવા નીકળે છે, ધર્મના નામે નીકળે છે. શું આમાં ધર્મ છે? શું આમાં સુખ છે? શું આમાં મોક્ષ છે? પણ આ બધાનું કારણ શું છે? બુદ્ધિમાં મોહનું આવરણ છે. મોહ તો મદિરા કરતાં પણ અત્યંત ભયંકર છે. દારૂનો નશો સારો કરશો નહીં કોઈ, પણ આ તો શાસ્ત્રમાં લખ્યું એટલે કહું છું. દારૂનો નશો સારો કે સવારે લઈને તો બપોરે ઉતરી જાય દાદા, 5-25 કલાકમાં પાછો નોર્મલ થઈ જાય. પણ આ મોહનો નશો એવો છે ને, એકવાર ચડે ને પછી ઉતરતો નથી.
અને હિતેચ્છુ બનીને જીવમાં છાનો રહે છે. મોહ કેવો છે? તે રાજપાટે સહિત દેહનો પણ ત્યાગ કરાવે છે. અહો, આ લોકમાં દુઃખી કરીને પરલોકમાં પણ દુઃખી કરે છે, તો પણ જીવને મોહને છોડતો નથી. જીવ ખોટામાં જેવો મોહ રાખે છે તેવો મોહ હરિભક્ત ભગવાનમાં રાખે છે. વાહ વાહ, બસ આ શીખવાનું છે. જુઓ, જીવ ખોટામાં જેવો મોહ રાખે છે એવો હરિભક્તો ભગવાનમાં રાખે છે. મેં તમને પ્રેઝન્ટેશન બતાવ્યું હતું, આ નાની વાત સમજવા જેવી છે, યાદ રાખવા જેવી છે. શાસ્ત્રનો સિદ્ધાંત છે, ધ પ્રિન્સિપાલ ઓફ અવર સ્ક્રિપ્ચર. શું છે? એક જ ચાવી તમે જમણી બાજુ ફેરવશો, તાળું ખુલી જશે. ડાબી બાજુ ફેરવશો, તાળું બંધ થશે. એવી જ રીતે એક જ હેત, પ્રેમ નામનું તત્વ જગતમાં કરો તો બંધન થશે, ભગવાનમાં અને સંતમાં કરો તો મોક્ષ થશે, બંધન ખુલી જશે. એટલા માટે તો ગુણાત્યાનંદ સ્વામી કહે છે, જોવા જેવા મહારાજ અને સંત બે જ છે. અરે, એટલા માટે મોક્ષ મિચ્છચિ ચેત તાત વિષયાન વિષવત્યજ. વિષય તો વિરતિ હરૌ રતિ. કેવું લખ્યું? મેં તો સર્વે સંગાથે તોડી, એક જગના જીવન સાથે જોડી. હેત ખરાબ નથી, હેત ક્યાં કરીએ છીએ એ અતિ ખરાબ છે. ઘણીક વાર હવે થોડું સાંભળી લઈએ, આ સમજવા જેવું છે. ઘણી બાબત એવી છે, અમે સંતો આટલા વર્ષોથી આટલું બધું વિચારીએ છીએ, આટલું બધું વાંચીએ છીએ, તો પણ અમુક અમુક વાતો જેમ જેમ ઊંડા ઉતરતા જેને સમજાય છે. થોડા વચનામૃતના શબ્દો, જે વચનામૃત રોજ વાંચીએ છીએ ને, એટલે આજે વાંચી લઈએ. પહેલી વાત, મોહ એટલે શું? વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, મધ્યનું પહેલું વચનામૃત, આખું વચનામૃત મોહ ઉપર છે. શ્રીમદ ભાગવતમાં, રામચરિત માનસમાં, શ્રીમદ સત્સંગી જીવનમાં એટલી બધી વાતો મોહની છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા, તિનસે ઉપજહી પુનિ બહુ સુલા. સંતો એટલા માટે, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મોક્ષ? આપણા જૂના સંતો કહેતા, મોક્ષ એટલે શું? મો એટલે મોહ, ક્ષ એટલે એનો નાશ કરવો, ક્ષય કરવો. મોહનો ક્ષય, એનું જ નામ મોક્ષ. અને વાત સાચી છે, જ્યારે મોહ તૂટે છે ત્યારે માણસને મુક્ત પદ મળી જાય છે. છતે દેહ અક્ષરધામનો અનાદિ મુક્ત બની જાય છે. આ બધી ઉપાધિનું કારણ મોહ છે. મોહ એટલે શું? અત્યંત આસક્તિ. હજી સમજવા માટે વચનામૃત કેટલી સરસ વાત કરે છે. ડેફિનેશન ઓફ મોહ સાંભળો. જ્યારે એને ગમતો વિષય હોય, હું શબ્દ થોડા બદલું છું આગળ પાછળના સંદર્ભ પ્રમાણે, એને એટલે જીવને, જ્યારે જીવને ગમતો વિષય હોય, સીતાજીને હરણ દેખાણું, કેનું હરણ દેખાણું? સોનાનું. જ્યારે જીવને ગમતો વિષય હોય, તેમાં ચિત્ત તણાતું હોય. હંમેશા ચિત્ત કેમાં તણાય દાદા? અણગમતામાં કોઈને તણાય? ગમતો વિષય હોય અને તેમાં ચિત્ત તણાતું હોય, અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે, તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં, એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. ભગવાન સ્વામિનારાયણના શબ્દો યાદ રહેશે ને તો પણ મોહમાંથી નીકળી જશું આપણે. વાત મનાય તો નહીં, એના ઉપર રીસ ચડે, એનો દ્રોહ કરે અને પોતાનું ધાર્યું કરે, આનું નામ શું કહેવાય? મોહ. સીતા માતા ક્યારેય ભગવાન રામનું વચન લોપે નહીં.
રામ પાસે કંઈ કામ કરાવે નહીં, પોતે રામ કહે એમ કરે, પણ સીતાને હરણ દેખાણું મનગમતો વિષય હતો અને એમાં ચિત્ત તણાણું અને પછી સીતાએ જીદ કરી મને હરણ લાવી આપો. ભગવાન રામ કહે સીતે આ ચળકતું ચમકતું મૃગ છે ને માયાવી હોય એવું મને લાગે છે, તમે જીદ ન કરો, અહીંથી જોયા કરો, બસ દૂર રહેવામાં મજા છે. સીતાએ કહ્યું નહીં પ્રભુ, તમે લાવી આપો, મારે ખોળામાં બેસાડવું છે, એને રમાડવું છે, એની પર હાથ ફેરવવો છે. ભગવાન રામ મનાવે છે, સીતા જીદે ચડ્યા. રામની અર્ધાંગીની, રામના પડછાયાની જેમ રહેનારી સીતા એણે રામ ઉપર એવા હાવી બની ગયા. મહારાજ કહે સંત કહે, ગુરુ કહે, ઈષ્ટદેવ કહે, એનું વચન મનાય તો નહીં, ઉલટાની રીસ ચડે, એનો દ્રોહ કરે. ભગવાન રામને પરાણે હરણની પાછળ મોકલ્યા અને આખી રામાયણ ઊભી થઈ. આજે ઘર ઘરની રામાયણ ક્યાંથી ઊભી થઈ છે? મોહમાંથી. સાંભળો હવે થોડા વચનામૃતના શબ્દો સાંભળીએ. મોહ આવે ત્યારે શું થાય? વચનામૃત ગઢપુર મધ્યનું પહેલું. સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિભંસાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. મોહ આવે ત્યારે શું થાય? તો વચનામૃતમાં કહે છે, જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે ત્યારે મનમાં વિભ્રાંતિ થાય, પછી આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી એ વિવેક રહેતો નથી. વચનામૃત ગઢપુર મધ્યનું પહેલું, બધી વાત એની છે. મોહ ઉપજે છે શા માટે? કારણ કે મોહને ઉપજ્યાનું કારણ તો પંચ વિષયની આસક્તિ જ છે. શું? આજે બપોરે ગુરુજી કથા કરતા હતા, આપણે સાંભળતા હતા, કેવી સરસ વાત આવી. ભોજનમાં આસક્તિ છે પણ એ પડી છે, જાગૃત નથી થતી. જાગૃત ક્યારે થાય? સામે ભોજન મળે ને, એમાંય ભાવતું ભોજન મળે ને, દૂધપાક ભાવતો હોય ને, સામે દૂધપાક આવે દાદા, પછી જોતાની સાથે મોઢામાંથી પાણી છૂટવા મળે. 32 કોઠે દીવા. આને શું કહેવાય? મનગમતો વિષય હોય અને ચિત્ત તણાતું હોય. મહારાજના શબ્દો શું અદ્ભુત મહારાજ બોલ્યા છે. આ ચાર લાઈનમાં તો રામાયણ ને મહાભારતનો સાર આવી ગયો, એવી આ ચાર લાઈન છે. કોને નડે છે? સારંગપુરનું 14મું શ્રીજી મહારાજ વાત કરે છે, પ્રમાદ અને મોહની વાત કરતા કરતા, મોહની વાત, માયાની વાત, સનત સુજાતિ દર્શનની વાત કરતા કરતા, જો બે લાઈન વાંચું છું. તે તો વિમુખ જીવને જેમ નડે છે તેમ ભગવાનના ભક્તને પણ નડે છે. આસક્તિથી જગતના લોકોને નુકસાન થાય છે એવું નથી, ભગવાનના ભક્તને પણ થાય છે. સીતાજી ભક્ત હતા કે નહીં? ભરતજી. વચનામૃતમાં મહારાજ બોલ્યા ભરતજીનું આખ્યાન ચમત્કારી, એવું બીજું કોઈનું આખ્યાન ચમત્કારી નહીં. ભગવાનના દીકરા, ચક્રવર્તી સમ્રાટ, પૃથ્વીનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, રાજરાણીઓનો ત્યાગ કરે, બધું છોડી જંગલમાં જાય, હિમાલયમાં ગંડકી નદીના કિનારે પરમાત્માની પ્રાપ્તિ માટે આંખો બંધ કરી ધ્યાન કરે, એ ભરતજી મૃગલામાં હરણામાં એવા આસક્ત થાય. એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ. ભગવાનનું સ્મરણ કરતા કરતા ભરતજી મૃગમય બન્યા. મૃગલાને સંભાળતા સંભાળતા ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ, મૃગલાને કઈ ભરતમાં થાય? એ તો ભાગી ગયું, મોટું થઈને ઉડી ગયું. અને ભરતજી મૃગલાને શોધતા શોધતા, રડતા રડતા પ્રાણ છોડે અને બીજા જન્મે હરણીને ત્યાં હરણનું બચ્ચું થઈને જન્મે. દાદા કથા તો જુઓ, ચક્રવર્તી સમ્રાટ, ભગવાનનો દીકરો, અને ક્યાં ગતિ થઈ એની? હરણનું બચ્ચું બને. આ કોણ કરાવે છે? જગતના જીવોને નડે છે એમ ભગવાનના ભક્તને પણ નડે છે. કોણ બોલે છે? શ્રીજી મહારાજ. કયું વચનામૃત? સારંગપુરનું 14મું. માતા સીતાને નડ્યો, ભરતજી જેવા મોટાને નડ્યો. કેટલી વાતો કરું. હરજી ઠક્કર, એના બા જાનબાઈ, બહુ મોટા ભક્ત,
કહેવા મોટા ભક્ત એની તો વાત જ ના થાય, કેવીની નિષ્ઠા એની વાત ન થાય. પણ કરી દઉં એક વાત, હરજી ઠક્કર, તેજા ઠક્કર અને લાધા ઠક્કર ત્રણ ભાઈઓ હતા, 1 લાખ રૂપિયાની ઉઘરાણી બાકી હતી. એ જમાનામાં શ્રીજી મહારાજના વચને કરીને 1 લાખ રૂપિયાની ઉઘરાણી છોડી, પોતાનું વતનનું ગામ છોડી ગઢપુર દાદા ખાચરના દરબારમાં મહારાજના વચને રહેવા આવી ગયા. દાદા ખાચરનું કારભારું કરવાનું, વહીવટ કરવાનું, સેવા કરવાનું કામ હરજી ઠક્કર કરતા, માની સેવા કરતા. એમના મા પણ એવા નિષ્ઠાવાળા, એકવાર મહારાજના દર્શન કરવા આવે, મહારાજને સ્નાન કરવાનું ઉનામણું ત્રાંબાકુંડી જૂની હતી એટલે જાનબાઈ ઘરે આવ્યા, પોતાના દીકરાને કહ્યું કે બેટા આપણા ઘરે નવું ઉનામણું પડ્યું છે, મહારાજ માટે આપો. અને દીકરો, નાનો દીકરો તેજો ઠક્કર એમ બોલ્યો, અરે બા, મહારાજને તો ઘણા આપનારા મળશે, આપણને કોણ લાવી આપશે? માટે મહારાજ પાસે જૂનું છે, કોક ભગત આવશે ને ભાવ જાગશે તો આપશે નવું, આપણે ક્યાં એવા હરખ ઘેલા થવાની જરૂર છે? અને આ જાનબાઈને દુઃખ થયું, ધિકાર છે તને, આપણે એને ભગવાન જાણીએ છીએ, ભક્તિ કરીએ છીએ, 1 લાખ રૂપિયાની ઉઘરાણી છોડી અહીંયા એ પ્રભુને રાજી કરવા આવ્યા છે, હજી તને મુવા ભગવાનમાં હેત નથી થતું, વિશ્વાસ નથી આવતો, જા, આજથી મને મોઢું ન બતાવતો. આખી જિંદગી પોતાના દીકરાને દીકરો ન કીધો, બોલો કેવી નિષ્ઠા છે દાદા. પણ જાનબાઈ આવા મુક્ત હતા, આવા ભક્ત હતા. આ કથા મોહની છે, આ કથા આપણા બધાની છે, આપણે સમજવાની છે. આપણા જીવનના પડેલા મોહને મારવાનો છે, એ મોહને મારીશું એનું જ નામ મોક્ષ, મોહનો ક્ષય એનું જ નામ મોક્ષ. આપણે બધાએ આ કામ કરવાનું છે. ડોંગરેજી મહારાજ કહેતા, રામાયણ સાંભળીએ, ભાગવત સાંભળીએ, એમાં રાવણ અને કંસની વાતો આવે, એ રાવણને કંસ દૂર નથી શોધવાના, બીજામાં નથી શોધવાના, આપણે આપણી અંદર બેઠેલા એ રાવણને કંસને શોધી કાઢવાના છે. ક્યાંક ખૂણે પડ્યા છે, ક્યાંક ખૂણે. પરધન પરસ્ત્રીમાં મન જાય છે, બધા રાવણને કંસ જ છે ને. આ જાનબાઈ એના મનમાં એક સંકલ્પ રહ્યા કરે, શુભ વાસના રહ્યા કરે કે શ્રીજી મહારાજ બધાના હાથનું જમે, પણ મારા હાથની રસોઈ એકવાર જમે ને તો કેવું સારું થાય. શ્રીજી મહારાજને મારા હાથે રસોઈ બનાવી, રોટલા ઘડીને જમાડું, આ મનની વાત મનમાં ને મનમાં રહી ગઈ, પૂરી ન થઈ. જાનબાઈને આટલી નાની એક ઈચ્છા કે શુભ વાસના, એને લીધે બીજો જન્મ લેવો પડ્યો. હવે દાદા, આવી ઈચ્છા કરવી ખરાબ કહેવાય કે સારું કહેવાય? કેટલું સારું કહેલો દાદા. તો પછી હવે આવું બીજો જન્મ આપો, એ સાચું કહેવાય ખોટું કહેવાય? લો, તમે તો બહુ મોટો નિર્ણય આપી દીધો. ટૂંકમાં કહેવાનું શું, ભગવાનને રાજી કરવા સિવાયની તમામ ઈચ્છાઓ આપણે પણ છોડવી પડશે. અરે, બાલ મુકુંદાસ સ્વામી જેવા, નારાયણદાસ સ્વામી જેવા મોટા સંતોની પણ વાતો છે. બાલ મુકુંદાસ સ્વામી ધામમાં જવાના હતા અને રાજકોટ મંદિરમાં સોનાના દરવાજાનું કામ ચાલુ, સ્વામીને ચિંતા રહ્યા કરે. નારાયણદાસ સ્વામી એ પણ એવા સમર્થ સ્વામીના શિષ્ય હતા. એક દિવસ સ્વામીને કીધું, સ્વામી આપ કેમ ઉદાસ છો, આટલી ઈચ્છા છે? સ્વામી, તમે પડતું મેલો મહારાજ ધામમાં તેડી જશે. બાલ મુકુંદા સ્વામી એ તો બહુ સમર્થ સંતો હતા, ઈચ્છા કાઢતા એક સેકન્ડમાં કાઢી નાખતા. સારું, ત્યારે દરવાજાનું કામ પડતું મેલ્યું, હવે મહારાજની ઈચ્છા, મહારાજ જાણે ને એમનું કામ જાણે. તરત થોડા જ દિવસમાં મહારાજના ધામમાં જઈ લો. માટે પૂર્ણ નિર્વાસનિક થવું એનું જ નામ નિર્મોહી થવું. આપણે બધા મોહમાં જીવીએ છીએ. ક્યાં જીવીએ છીએ? કેટલી, હજી તો મહારાજ શું કહે છે જુઓ, મોહ કોને કોને નડશે? સારંગપુરનું 14મું, કોઈ પણ ભક્ત કે અભક્ત ગાફલાએ રાખશે બધાને નડશે. અને સારંગપુરનું 14મું, ભગવાનનો ભક્ત અને વિમુખ નડે બંનેને, પણ ફેર શું છે, જગતના જીવને ખબર જ નથી મને નડી રહ્યો છે, ભગવાનના ભક્તને ખબર પડી જાય છે.
અને ભગવાનના ભક્તની વિશેષતા શું છે મહારાજના શબ્દો તો જુઓ, વિશેષતા એટલી જ છે ભગવાનનો ભક્ત ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બંને શત્રુ એટલે પ્રમાદ અને મોહ બંને નાશ પામી જાય છે, એટલો અભક્ત કરતા ભક્તને વિશે વિશેષ છે. લો કેવી દાદા વાતો છે. હજી તો ઘણી બધી વાતો છે પણ આપણે આટલી કામની છે. હું કહેવા શું માગું છું કે મહારાજ એમ કહે છે મોહ વ્યાપે છે ને દુઃખ સુખ દેખાય છે, જેમાં કલ્યાણ નથી એમાં કલ્યાણ દેખાય છે. એક ભગવાનનો ભક્ત છે એને આ વાત સમજાય છે, જગતના જીવને તો સમજાતી પણ નથી. આથી તો હરિભક્ત અલભ્ય લાભને પામે છે, તેને કોઈ દિવસ નુકસાન થતું નથી, સત્સંગ કરવામાં લેશ માત્ર પણ દુઃખ નથી, સત્સંગ કરવામાં લેશ માત્ર પણ દુઃખ નથી. દુનિયામાં એક જ બિઝનેસ એવો છે ઝીરો ડિફેક્ટ, કોઈ નુકસાન નહીં, લાભ લાભ અને લાભ, એ શું છે સત્સંગ. શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે, કૃષ્ણ સે પ્રીત લગે ઉનકો ભી નિભાના હે, સત્સંગ હે એક અમૃત સાગર, જીતના ચાહો એ ભર લો ગાગર, મુક્તિ કો પાના હે, મુક્તિ કો પાના હે, સત્સંગ એક ઠિકાના હે. આવી કથા સાંભળ્યા જ કરશું, આવી સબ કથાઓ રોજ મનમાં વિચાર્યા જ કરીશું તો એક દિવસ એવો આવશે આપણને આપણા આત્માનું દર્શન થવા લાગશે. મારો આત્મા કેવો છે, ક્યાં સુધારો કરવા જેવો છે, એ આત્માનું દર્શન થવા લાગે એટલે સમજો થોડા જ દિવસમાં પરમાત્માનું પણ દર્શન થવાનું. સત્સંગ કરવામાં માત્ર સુખ સુખ અને સુખ છે, કોઈ નુકસાન નથી અને તેને ક્યારેય દુઃખરૂપ ક્લેશ આવતો નથી. જીવ જ્યારે સંસારના દુઃખનો વિચાર કરે છે ત્યારે તેને સત્સંગ થાય છે. જો જગતમાં દુઃખ દેખાય ને એ જ ભગવાન તરફ વળે. જે લાભ કે નુકસાનને સમજતો નથી તેને ક્યારેય સત્સંગ થતો નથી. જગતમાં જેને લાભ દેખાતો હોય ફાયદો દેખાતો એ મંદિરમાં આવે પછી તો તેને સંસારરૂપી સાગરમાં કેવળ દુઃખ જ ભોગવવું પડે છે. ગમે તેટલો વિચાર કરે પણ તે દુઃખનો અંત આવતો નથી. જેના દિલમાં શુભ વિચારો ઉપજે તેના ભાગ્યનો કોઈ પાર નથી. આપણા મનમાં સારા વિચારો થાય એ કરવાનું છે. ગુણાતાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું સ્વામી અક્ષરધામ એટલે શું, ત્યારે સ્વામી બોલ્યા મનમાં સારા વિચાર આવે એ જ અક્ષરધામ. દિવ્ય ભાવના, અહો ભાવના, આ સંતોને વિશે મારો મહારાજ છે, આ ભક્તોને વિશે મારો મહારાજ છે, પૃથ્વીના કણ કણમાંથી મારો મહારાજ મને કૃપા વરસાવી મને મળી રહ્યો છે, મને ભેટી રહ્યો છે, મારી તમામ ઈચ્છાઓ પૂરી કરી રહ્યો છે. 7-11માં આપણે વાત સાંભળી હતી ને, આંબાનું ઝાડ, આંબાનું ઝાડ કેરી આપે તો પણ આંબો છે, કેરી ન આપે તો પણ આંબો જ છે. એમ ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે તો પણ ભગવાન છે અને કદાચ ન પૂરી કરે તો પણ ભગવાન ન જ છે. આને નિશ્ચય કહેવાય. જેને શુભ વિચાર થાય તે આગળ જતા સત્સંગ કરે છે. વાલા ભક્તો, હું આટલી બધી કથા કરું છું, બહુ મોટી કસર આપણામાં હોય છે, બહુ મોટી કસર. શનિવારે કથા પૂરી થાય, ઉપર બધા હરિભક્તો મળવા આવે, બધાની અલગ અલગ પ્રાર્થનાઓ હોય, વિનંતી હોય, પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, પછી હું ઘણાને પૂછું ભગત આજે કથા કલાક દોઢ કલાક સાંભળી એમાંથી એક વાત કરો, માફ કરજો, એક વાત પણ ઘણાને યાદ નથી હોતી, એક વાત પણ. શું થશે આપણું, કેટલા મોહમાં જીવીએ છીએ, શું આમ કથા સાંભળવાથી કલ્યાણ થશે લાગે છે, આમ કસર નીકળશે. માટે મંતવ્ય લખો, આ વાતો વિચારો. શું વાત આવી, જેના દિલમાં શુભ વિચારો ઉપજે તેના ભાગ્યનો કોઈ પાર નથી.
આ કથા કાન સુધી નહીં, કાળજા સુધી પહોંચાડવી પડશે, આપણા વિચાર સુધી પહોંચાડવી પડશે. આ કથા જો વિચારમાં ચડી ગઈ ને, એક કથાનો વિચાર પણ આપણા મગજમાં પહોંચી ગયો, નહીં હવે આમ નથી જ કરવું, આમ નથી જ જોવું, આવું નથી જ બોલવું, આવું નથી જ સાંભળવું, કથામાં વાત આવી, મહારાજે ના પાડી, આવું આપણાથી કરાય, આવું આપણાથી લેવાય, શુભ વિચાર છે ને એ જ ભગવાનનું સ્વરૂપ છે, એ જ અક્ષરધામનું સ્વરૂપ છે. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, જેને શુભ વિચાર થાય છે તે આગળ જતા સત્સંગ કરે છે, સત્સંગ જે લાભ છે તે તો તેના ખરા અનુભવથી સમજાય છે. શુભ વિચારવાળાને જ સત્સંગનો લાભ થાય છે, લાભ અનુભવી શકે છે. સત્સંગ કરતા હોય તેમાં અપાર વિઘ્ન આવે, ધન તન કુટુંબનો નાશ થાય, દેહમાં મોટો રોગ આવે, અને તે મટે જ નહીં. સત્સંગ કરતા પણ આવું થઈ શકે, ભગવાન પરીક્ષા કરે તો બધું થાય. કરોડો વાર સૂળીનું દુઃખ પડે તો પણ સત્સંગને તજે નહીં, એટલા દુઃખો ભોગવવા પડે તોય પણ સત્સંગ અતિ દુર્લભ છે. આ સત્સંગ મેળવતા ધનનો નાશ થાય, તનનો નાશ થાય, કુટુંબનો નાશ થાય, દેહમાં મોટો રોગ આવે, સૂળીએ ચડવું પડે, તો પણ આ સત્સંગ સસ્તો છે એમ માનજો. સો માથા દેતા સોંઘા છોગાળા, એક સિરકે વાસ્તે ક્યું ડરત હે ગમારા. માટે પ્રહલાદજીનું ઉદાહરણ વિચારવું, વગર વિચારે જે સત્સંગ કરે છે તેને તે સત્સંગ ટકતો નથી, અન્ન વિના જેમ દેહ ટકતો નથી તેમ તેવાને તો અંતે કુસંગ થઈ જાય છે. સદવિચાર છે તે અન્નના જેવો ખોરાક છે, શરીર માટે ખોરાક જરૂરી છે, મન માટે સારા વિચાર ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. સુખનું મૂળ વિચાર છે, સુખનું મૂળ સારા વિચાર છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે, એક માણસ ઝૂંપડામાં રાજાની જેમ રહી શકે છે અને એક રાજ્ય મહેલની અંદર ભિખારી કરતા ભૂંડી હાલતમાં જીવે છે. કારણ શું? સારા વિચાર અને નબળા વિચાર. પણ જ્યારે તેમાં અભાવરૂપ ઝેર ન પડે ત્યારે તે ખરો અનુપમ હરિભક્ત થાય છે, અને પછી તે સ્વયં અજોડ સુખને પામે છે અને બીજાને પણ સુખી કરે છે. હરિજન માત્ર કહાવત જેતા બાઈ ભાઈ સંત આદિક તેહા નિષેધિન કરત શુભ વિચારા હરિમૂર્તિ મેં રહી એક તારા. બાઈ અને ભાઈ ગ્રહસ્થ અને સંત જે જે હરિભક્ત છે તેમણે એકતાર અખંડ ભગવાનની મૂર્તિમાં રહીને રાત દિન શુભ વિચારો કરવા જોઈએ. આપણે બધાએ આ કથા સાંભળતા પહેલાં હું શુભ વિચાર કરું, કેટલું વાંચું, કેટલું વિચારું, તમે મારી નાની વાત ધ્યાનમાં રાખો. કથા સાંભળ્યા પછી તમારા પરિવારના બે ત્રણ સભ્યો હોય મંતવ્ય લખી નાખો, સાથે બેસીને મંતવ્ય લખો. કથા પછી 5 મિનિટ કરેલું ચિંતન એ તમને આ કથાનું એટલી બધી તાકાત આપશે, આ કથાને એટલી બધી મજબૂત કરી દેશે. કથા સાંભળવી જેટલી અગત્યની છે એના કરતાં પણ વધારે એ કથાનું મનન અને મંથન કરવું અગત્યનું છે, જો તમારે બેનિફિટ જોતો હોય તો. અમારા દાદા બ્રહ્મરૂપ દેખાય, જુઓ તમે આટલી ઉંમર છે, શું એનો ચડતો ને ચડતો રંગ, શું એનો સત્સંગ. કારણ, આખો દિવસ બંને દાદાઓ કથા સાંભળવાની, લખવાની, વિચારવાની, એમાંથી મંથન કરવાનું, મંતવ્ય તૈયાર કરવાનું. આપણે આખો દિવસ ન કરી શકીએ તો 5 મિનિટ તો કરીએ, બાકી આ કાનથી સાંભળ્યું આ કાનથી કાઢી નાખ્યું. રાત ગઈ ઓર બાત ગઈ, અખો કહે આનું કરવું કેમ, ત્રીજે દિવસે એમનું એમ. આપણી આવી દશા છે બાઈઓ ભાઈઓ ગ્રહસ્થ અને સંતો, આ બધા રાત દિવસ શુભ વિચાર કરતા. મહારાજ શું કહેવા માગે છે, મહારાજને આપણી પાસે શું કરાવવું છે, આપણે શું કરવું જોઈએ, આવા સારા સવળા કલ્યાણને કરનારા વિચારો કરતા આપણે ક્યારે કરીશું. આજથી શરૂ કરો, 17 ચોપાઈ પૂરી થઈ, હજી તો ઘણી કથા બાકી છે. આપણે વિશેષ કથા આવતીકાલે અખાત્રીજના દિવસે લઈશું. જે કોઈ ભક્તોએ મંતવ્ય મોકલવું હોય loyadhamnj@gmail.com એના પર તમારું નામ લખી મંતવ્ય મોકલી આપજો. હમણાં મંતવ્ય બોક્સ આપણું એક બે દિવસ બંધ છે, ત્યાં સુધી તમારે તો મંતવ્ય મોકલવું થોડું અઘરું પડશે. એ એક એક ઇમેલને ભેગા કરી મંતવ્ય તૈયાર કરવામાં સંતોને કેટલી તકલીફ પડે તમે આવીને જુઓ તો ખ્યાલ આવે. માટે મંતવ્ય લખવાની આદત ભૂલી ન જશો, મંતવ્ય જરૂરથી લખજો,
loyadhamnj@gmail.com મંદિરનો જે ઈમેલ છે એના ઉપર બધા જ મોકલી શકો છો મંતવ્ય, પુરુષો બહેનો બધા જ. તો કોઈ સંતોના ફોનમાં કેમ ન મોકલશો મહેરબાની કરીને, પણ ઈમેલ પર બધા મોકલજો. એ ઈમેલની પ્રિન્ટઆઉટ આપણા પછી પાર્ષદો તૈયાર કરી દેશે અને એ આવતીકાલે કથામાં આપણે વાંચીશું. બે દિવસમાં મંતવ્યનું ફીડબેક બોક્સ તૈયાર થઈ જશે. અને બધા યાદ રાખજો, આવતીકાલે અખાત્રીજ અક્ષય તૃતીયા છે. જરૂરથી આપણા જીવનમાં આવતીકાલે કરેલું કામ એનું અક્ષય ફળ મળશે. માટે ભગવાનના દર્શન, કથા વાર્તા, ભગવાનનું પૂજન, ભગવાનનું ભજન, ભગવાનની આરતી, કંઈક સારું સત્કર્મ, ભક્તિકર્મ આવતીકાલે જરૂર કરજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.